જેની ઇન્દ્ર જેવા આશા કરે પછી ભાઈઓ વિના ભરતને કાગડા એમ આવા જે મહાપુરુષો થઈ ગયા છે દેવતા પુરુષ કારણ કે અમુક આત્માયું આવે છે સમજી તમે અમુક આત્મા આ વસ્તુ બધા હસ નો હોય હસ ને હાથા મોતી જોવે છે બગલો છે તો એનો ખોરાક ખાવાનો છે પણ એમ સમાજમાં હસ જરૂર છે એમાં ગણિત પડ્યું છે બાપ તો એમાં સજ્જન જોવે પાસે સજ્જન જોવે કારણ ઈશક મૂસક ખેર ખુશક ખૂન મધુ પાન આ વસ્તુ કોઈ થી ડાબી ડૂબી રહેતી નથી આ છ વસ્તુ કે ઈશક કોઈ મસ્કરી કરો એ ખબર પડી જાય મુશક પ્રેમ ખુશક કોઈ નિખટપટ ખટપટ એ ખબર પડ્યા ન રે ઈસક મૂસક ખેર ખુશક ખૂન મધુ પાન એ ખૂન કર્યું એ ખબર પડ્યા વિના નો રે બીજું કોઈ માણસ શ્વાસ સડતો હોય અને એનું ઉધરા આવતી હોય પણ ખબર પડ્યા વિના નો રે અને એક મર્ડર જેવી વસ્તુ એ ખબર પડ્યા વિના નો રે અને બીજું દારૂ પીતો એ ખબર પડ્યા વિના નો રે આ એટલે કીધું કે ઈશક મુશક ખેર ખુશક ખૂન મધુપાન આ વસ્તુ કોઈ દી ડાબી ડૂબી નથી રહેતી તો એમ ભક્તિ છે ભલે ગુપ્ત કરે પણ એ આની પણ ખબર પડી જાય છે વાહ બીજી વાત જે દુનિયામાં કે અમે ચારણ છે કારણ ચારણો કે અલગ રીતે બોલે છે ચારણો રામ ને બીજી રીતે બોલે છે પણ ચારણો નું નેમ છે કે શબ્દનો અન્યાય છે ચારણ ન્યાય કરવા વાળો છે આ અમારું છે કબલ આ બધાય જે થઈ ગયા છે બ્રાહ્મણો માં થઈ ગયા ચારણો માં મુનિયો થઈ ગયા બધા માં થઈ ગયા છે વરણો માં બધા વરણ માં થઈ ગયા છે મહાન અનુભવીઓ થઈ ગયા છે સંતો મહંતો મુન્યો કેદ થઈ ગયા છે અઢારે વરણ માં પણ ચારણ છે ને એ કોઈ દી શબ્દ અન્યાય થવા ન દે હું એક જ વાત કરું ભગવાન રામ આ ધરતી હતું પાપ રાક્ષસ નો જેને કહે કેટલું હતું કે જેને કહેવાય રાવણ જેવા રાવણ ઋષિઓના લોહીના કાપી કાપી ઋષિઓને અને લોહીનો ઘડો ભર્યો હતો આપ છે અને એ ઘડો કીધું કે લંકા બનો બારોબાર કે જનક નગરીમાં તમે એને દાટી આવો એટલે અહીંયા દાટી દીધો તમે વિચાર કરો મહારાજા જનકે હળ આખ્યું માં જાનકી નીકળ્યા આ બે જગ તંબાયુ પૃથ્વી માથી નીહરી છે સમજી લે અગ્નિમાંથી દ્રૌપદી પ્રગટ થયા છે અને ધરતીમાંથી માં જગત જાનકી થયા છે ભલે બીજાય થયા છે પણ આ આ પાત્ર મહાભારત અને રામાયણ બે આ પાત્ર છે જો બે મત આ પાત્ર ન હોય તો પછી રામાયણ નથી પુસ્તક છે મહાભારતમાં દ્રૌપદી ન હોય તો પુસ્તક છે એમ જે કઈ બે સ્ત્રોજો છે ત્યાં શક્તિ આગળ આવી છે સમજી ગયા શક્તિ આગળ આવી છે અને શક્તિ પણ આ રસ્તા બતાવ્યા છે જી તો અમારો ચારણ લખે છે કે હે રામ હવે લ્યો બાપ કારણ કે આ આ દેશમાં હવે આ ઋષિઓ ઋષિઓની હત્યા થાય છે આ બહુ શબ્દ સમજા જેવો છે અત્યારે જે થાય છે શબ્દો દ્વારા એક વ્યક્ત હત્યા થાય છે સમજી ગયા કોઈ ધર્મમાં મોડ આલતો ને તમે એને પાછો પાડો ને એને અપમાનિત કરો ખોટી કેમત કરો એક હત્યા કરો છો તમે હવનમાં હટકાવ હા હવનમાં હટક્યા બીજી વાત પછી એમાં ચારણ એક લીટી હું બોલતો જઈશ માં આપણે માન ન્યુઝ ચેનલ દ્વારા તો લાઈવ ચાલુ છે દુનિયા આખી મને તમને જોઈ રહી છે શું કહે છે રામ કે મારે અવતાર લેવો પણ પાત્ર મારે આવા હોવા જોવે કેમ કે જન્મ દેવા વાળી માં કૌશલ્યા હોય જોવે અને મને વનમાં મોકલનારી કઈ કઈ હોવી જોવે તો જ હું આવતા લવ ન લઈ ગયો બીજો રાવણ જેવો મને દશમન જોવે અને હનુમાન જેવો ભગત જોવે અને લક્ષ્મણ જેવો મારે ભાઈ જોવે એટલે અહીંયા અમારા ચારણ લખેલું છે એક જ ગીત બોલીશ કારણ કે આની મર્યાદા છે આપણે એક એક ખાલી પોટે માથે ડાલુ કારણ કે કાલે આપણે નવી દિવાળી છે નવું વરસ છે ધામધૂમથી આબા ઉપચેન આપણે ઉજવવાનું છે ઘરે ઘરે આપણે યોધ્યા બનાવવાની કારણ કે ઘર એ મંદિર છે બંગલો હોય કે હવેલી હોય આપણે જેને કહ્યું જળ હરાટ રાખવાના છે ગાય નું ઘી અને દીવા આવા દીવા પ્રગટાવવાના છે આવતીકાલે દિવાળી થશે પણ મોગલ ધામમાં તો આજે દિવાળી મોગલ તો આપ જાણો છો કાયમ માટે માનો ઘી અખંડ પણ ચોવીસ કલાક આજ વર્ષો થી નાલે છે એમ આપણે કહી છે જેના ઘરમાં ધૂપ ન્યા રૂપ રૂપ મતલબ અંધન નો ખૂટે અને ખોટ ખપાટ વાળા સંતાન નો થાય અને એ ઘરની માલકો કોઈ દી રોગ નથી આવતો એ હો હો વર્ષ ની માણા આવે તે છે પણ આવું કોઈ કરતું નથી તો આ કરો બીજું કે અંધવાળા કરો તમે અને આડો પાડો માં કોઈ દુખિયાર હોય તો એને તમે રાખો દાન આપો વસ્ત્ર આપો મીઠાઈ આપો તો કોઈ દી બોલો ને મેં આપ્યું જે કઈ કરો ગુપ્તો કરો પણ તમે દીધા પછી જો બોલી નાખશો તો આ નથી પાપમાં તો ધરતી ધ્રુદે છે કોઈ છે વીરપુરુષ વાહ આ મારી ઉપર હત્યા થાય છે મને કોઈ બચાવ વાળો આવો રામાયણ ના શબ્દ બોલું ભલે આ કથાકારો બોલતા ન બોલતા મને ખબર નથી પણ આ કથાકારો ને બોલવું પડે એમાં હું પણ ભેળો આવી ગયો કથાકારો છે ગાદીપતિ છે અમે આ સિંહાસન બે છે આ અમારી ફરજ આવે કારણ કે સમાજ ને હાથું કેવું અમારા લોહી માં છે આજે અમે એમ કહી મમ્મી તો સમાજ મમ્મી બોલવાનો છે પણ વાક અમારો કથાકારો છે કારણ કે અમે મમ્મી બોલી એટલે બીજા બોલવાના પણ એને એટલું કઈ બેટા મમ્મી ભૂત શબ્દ છે માં બોલો તો તમારા ઘરની માલ પર માં થાપન થાય છે માં આપણે કહીએ ને મા મા બોલવાથી ભગવાને તમને ખબર છે માં યશોદા માયાના અખિલ બ્રહ્માંડના માલિકના દર્શન કર્યા હતા તો ઘરમાં મમ્મી શબ્દ રહે છે મમ્મી એટલે ભૂત આ કથાકારો કોણ કે કથાકારો પોતે કુતરા રાખે છે ઘરમાં બીજાને શીખા દે કે ગાયું રાખો એક વસ્તુ છે આ આવું કોઈ કહેતો નથી કથાકારો મમ્મી બોલે છે ભલે કોઈ બોલતા છે ને કથાકારમાં હું કોઈનો વિરોધ નથી કરતો ડોંગરેજી મહારાજ જેવો હું કોઈ ભાળતો નથી આ ભારતની માજો ભલે છે બધાએ પણ કથાકારમાં ડોંગરેજી મારા નાખ્યું બંધ કરીને કથા વાંચતા કોઈ દ્રષ્ટા નહીં અત્યારે મનોરંજન છે આ દુનિયા કોઈ સમય નથી પણ હાથું કેવાળા ચારણો છે કારણ કે અમે ચારણ છે હાથું કેવું અમારું ફરજ છે તો આ શબ્દો જયારે કહેવાય અમે જ નથી તમને હાથું કેતા બોલવાના ટોકો કહે ભાઈ આ નો બોલાય આ થાય આ નો થાય આવું અમે કોઈ કેતા નથી એમાં બધા એમ આવી ગયા કથા કરો અમે ગાદીપતિ બધા મમ્મી એટલે ભૂત છે બહાર વિકૃત ખોઈ દીધું ભારતમાં કારણ કે ભારત માં છે આ વિકૃતિ ખોઈ દીધી છે બપુ આપણે પ્રસંગ લેતા જશું ઝડપથી કારણ કે રામાયણ આખે આખી અત્યારે જે છે અહીંયા તમારા માધ્યમથી લેવી છે બપુ જન્મોત્સવ રામ થી કરી અને જે રાવણનો વધ અને ફરી પાછા જે છે અયોધ્યામાં આવે છે એવી ઘટના બપુ આજે તમે કીધું કે આત્મા જે એક પરમાત્મા જે છે એ બાપુ લે છે એ મા બાપની બાપુ પસંદગી કરે છે એ આપણે જે આવા કહી શકાય કે માતા પિતાની પસંદગી કરી તો બાપુ મા બાપનું ઋણ કેટલું હોય છે જે આવી આત્માઓને લઈ આવવા માટે બહુ સારી વાત હું એ વાત કરતું એટલે કીધું કે અવતાલ્યો એટલે બધા એ કીધું ભાઈ અવતાર લો એટલે આપ તો જાણો છો વિષ્ણુ નું અવતાર નું કામ છે બાપ કહી કહીશ ચોવીસ માં અવતાર છે આ વિષ્ણુ નો છે તો કીધું કે હું અવતાર લઉં પણ મને પાત્ર જોઈશે શું કીધું જેમ ભગીરથ ને કીધું ને ઉતરી ખરું પણ મને કોઈ ઝીલવા વાળું છે મને હાથવા વાળું કે મારે એટલી ધારા છે હું પાતાળને તોડી નાખીશ ભોળાનાથે કીધું આમાં આવી જાવ જાવ્યા જટામ આવી ગયા મુજાણ આપ જાણો છો અને ત્રણ જ ટીપા પાડ્યા ને ત્રણ નામે ઓળખાઈ ગઈ એટલે કીધું હું અવતાર લઉં પણ આવા મારે ભાઈ જોવે આવી માં જોવે આવો બાપ જોવે એનું એક જ હું કહું છું શું કે છે ઉતરીશું અવતાર લેવા કે માં મારી જેને કહેવાય કૌશલ્યા છે એના કુખે અને કીધું જન્મ અહીંયા લઈશ પણ આવા આવા મારે જોશે પાત્ર શું કીધું રામ કહે અવતાર જો લેવો મારી ધર છે રામ લેવો મારી ધર દિલ જોજો દસ રત ના જેવું આજુગજી જોવે છે ભાઈ જો લખમણજી જેવો જેને બ્રહ તોડો રે ભૂત નીતિ હામે યુદ્ધ રામ જો લેવો મારી ધરતી રોવે છે આ મારે અવતાર લેવો છે તો આ ભગવાને અવતાર લીધો એ પાંચસો વર્ષ પહેલાના જે ભગવાન મુજાતા હતા આપણે બધાએ એક એકસો ને ચાલીસ કરોડ કોઈ રસ્તો નો કરી હક્યા એ પાત્ર માટે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તો બધાય થઈ ગયા હું સંકુ ચારણસો હું કોઈ વખાણું જ નહીં હું રાજકારણને માનતો નથી પણ ક્યાંક થઈ ગયા છે વડાપ્રધાન પણ જે મોદી વડોપ્રધાન થયો ને હું એને તુકારો દઉં છું લાઈવ દ્વારા કે મોદી જે વડોપ્રધાન થયો ને આવો મેં જિંદગીમાં જોયો નથી મારી આ વડાપ્રધાન આપણો નરેન્દ્ર મોદી કારણ એ પાત્રો ગોતાય મેં તમને કીધું રામે કીધું કે હું અવતાર લો પણ મને કૌશલા જેવી માં જોવે દશરથ જેવો બાપ જોવે લક્ષ્મણ જેવો ભાઈ જોવે હનુમાન જેવો ભગત જોવે રાવણ જેવો દશમન જોવે એની વાહી કેટલા દુશ્મનો હતા જોવો છો ને તમે કોમે કરે છે ને ધર્મ કામમાં આડે આવે ને રાવણ એટલે રાવણ ઓ નહીં અંદર બેઠાઈ ઈ ગયા ને કેટલા આડા આવે છે અધૂરું છે પૂરું નથી અરે પણ ભાઈ તમે ભેળા થાવ તો પૂરું થાય ને એટલે આ વસ્તુ મૂકી દો એમ જેને કહેવાય એને પ્રેરણા થઈ નરેન્દ્ર મોદી ને પણ નરેન્દ્ર મોદી ને પ્રેરણા થઈ ભવ્ય મોદી ઇતિહાસ મોદી આવ્યું આ બધું જાગૃત કર્યું એટલે મારા વર્ણો નો ખેવો કે આ કળજુગ નો કૃષ્ણ છે નરેન્દ્ર મોદી કળજુગ નો કૃષ્ણ છે બાપ આને તાળી થી વધારો મારા મોદી આ કળિયુગ માં કૃષ્ણ છે કારણ મારે કોઈનું નું લેવું નથી પણ સારા કામ કરે ને અમે એને ચારણો બીતાવી છે કારણ કે અમારે તો આયુ બેઠી છે અમે લાંબો હાથ એને કરી પણ સાચું કેવું અમારા લોહી માં કારણ કે હર ભજવું હક બોલવું દોનો માતા વલ ઈનરને ને ઉતરેની આઠો પર અમલ ખરેખર છે આપણા માટે તો એક નવી દિવાળી ભવ્ય થી ભવ્ય નવું વર્ષ નરેન્દ્ર મોદી એ જેને કહેવાય જાગૃત કર્યું છે પણ આવા જોઈશે એમ એને માના કુખ્યા ઉતાર લીધો છે એમના માનું નામ તો હીરામાં હીરામાના કુખ્યા અવતાર લીધો અને ઈ હીરામાં એને ભણાવી ગણાવી એટલી ઊંચી આત્મા મોદી તો મોદી છે ખરેખર છે આ તળજુગનો કૃષ્ણ છે જાણવા છતાંય નથી બોલતા તો બાપુ ખાસ કરીને જનક રાજા એમ કીધું કે રાજા હોવા છતાં પણ બાપુ અલિપ્ત અલિપત્રે એમ નરેન્દ્રભાઈ મોદી બાપુ વડાપ્રધાન છે એમના ભાઈ આજે રાશન કાર્ડની રાશનની જે છે દુકાન ચલાવે છે તો એમણે ક્યારે પણ પોતાના પરિવારને જે છે બાપુ એનો દુરુપયોગ નથી કરતો તો રામ શ્રી રામ ભગવાન જેથી આવા પાત્રને શોધતા હોય છે કે જે સત્તામાં આવવા છતાં પણ નિર્લેપ હોય બહુ સારી વાત છે મેં તમને કીધું આપણે માપનું લેવા જાય ને એમ માથે જ આવે માટલું લેવા જાય ટકોર કરી છે પરમાત્મા કુળદેવી પ્રેરણા કરે ટકોર મારી કે આમાં વાંધો નહીં આવે દુનિયા આખી નું હાભેડ પણ કોઈના બાપ નું કીધું નહીં કરે અને એના મન નું જ કરશે આ નરેન્દ્ર મોદી કર્યું પણ સત્તાય લાખો માણસ હારે રાખીને કામ કર્યું આ નરેન્દ્ર મોદી આ કવિ નો પ્રશ્ન

આ નરેન્દ્ર મોદી ખરેખર એની માતાજી મારામાં માં જૂથ કહું મોગલ ને આવેશ દઈ દેજે પણ આ નરેન્દ્ર મોદી તો કોઈ દી વડાપ્રધાન માંથી ક્યાંય જવાના નથી જવાના નથી નથી જવાના કારણ કે આ મોગલ એને આશીર્વાદ દઈ દીધા છે કાયમ માટેના મિત્રો આ બે હજાર ચોવીસ ની આ એક કહી શકાય કે સૌથી પહેલા કદાચ કોઈ ઘોષણા કરી હોય કે ભવિષ્યવાણી કરી તો એમ કહી શકાય કે મોગલ થી બાપુએ કરી છે બાપુ આપણે જે વાત કરશું સયુત કુટુંબ ને કારણ કે ભગવાન રામ જન્મ થયો એમાં તમે જે વાત કરી હતી કે બાપુ એ મોટા જે છે એ ભલે કુકે જે છે કૌશલે પણ કઈ કઈ જે છે એ વારંવાર એને રમવા લઈ જતા તો આજે સયુક્ત કુટુંબ બાપુ તૂટી રહ્યા છે અને દીકરા ત્યારે બાપુ કેમ મોટા થઈ જાય કેમ ભણીને આગળ વધે કારણ કે દાદા દાદી નાના નાની બધા કાકા મોટા બાપુ બધાની વચ્ચે બાપુ રહેવાનું તો ભગવાન રામનો પરિવાર પણ સંયુક્ત પરિવાર હતો બાપુ તો સંયુક્ત પરિવાર વિશે તમે શું કહેશો રામ રાજ્યમાં વાહ વાહ રામ રાજ્યમાં હું એક વાત કરું આ તો બધા અલૌકિક આત્મા જ હતા કારણ કે પાત્ર સિવાય તો બને નહીં પાત્ર આપણે કહે છે ને હારી ધરતી અન તો હારું અન પાકે હારું બિયારણ હોય અન પાકે એમ આ આ વસ્તુ હારાનું હારું જોય હોય બાપ બીજું કે એ નગરી છે કે આજે એના દાદાઓ પરદાદા અહીંયાથી ને આવે છે જેને કહેવાય હું તો અભણ છું તે દિલીપ દિલીપ રાજા એની પેલા ઘણા થઈ ગયા છે ભાગીરથ છે જેની ઉપર ભારત નામ પડ્યું છે ભારત કે આખા વિશ્વ નો રાજા ભારત નો આખા વિશ્વ નો આખું ભારત એને સિકો લાગે છે સિંહ નો એટલે આને સિક્કો એને કહેવાય છે તો આ પરંપરા થી પેઢી હાલી આવે છે કારણ કે ઘઉં ઢળો અહીંયા ઘઉં જ ઉગે બાપ એમ આંબો વાવો અહીંયા આંબા જ તો આ પરિવાર ની માલ આંબા ઉગ્યા છે પોતે છે અને બીજાને ફળ ખવડાવે છે આ રઘુકુળ સંતાનો કારણ કે એને ઠેક ચીનાર સીબી રાજા એવા થયા ભરત એવા થયા હરિચંદ્ર એવા થયા તમે વિચાર તો કરો આના પૂર્વજનો એવા થઈ ગયા બીજું વીર વિક્રમ આ બધા કોણ છે એ પરિવાર છે ને પરિવાર તો એ જ છે ને બધો સંઘર્ષ બધાને આવે છે બાબુ સંઘર્ષ આવે છે બધાને પણ આ રામ આ રામ એવા થયા ચોસાઠ માં રાજા યોધ્યામાં રામે ઘણું રાજ કર્યું છે ઘણું રાત કરી છે અને છેવટે સરજુ નદીમાં જાણે કહેવાય જળ સમાધિ લીધી રામના હરે જેટલા હતા એ બધા એમાં ભેળા આવી ગયા રામ હમતા આ તો બધું ખાલી થઈ જાય છે વાહે રહેશે કોણ એમ આ રામ બુદ્ધિશાળી હતા ડાયા હતા સમજદાર હતા તમે વિચાર કરો રામ હમતા હતા એક નો હોનાનો મુરગલો જો મા ભગવતીને આ તો ઈશ્વરની ગતિ આ તો દ્રષ્ટાંત છે તો જો ઈ લઈ જાતો હોય માતાજીને આપણી માને તો આખી લંકા હું ન કરે એટલે ટાઢા પાણી ભગવાન રામ બુદ્ધિશાળી હતા રામ કારણ એક માનવ રૂપ આવ્યા હતા અને રામ જયારે યુદ્ધ કરવા ગયા લંકા ની માલકો આ કોણ કે છે વાનર કામ આવ્યા છે સમજી ગયા જટાયું વાનર નહી બધા બીજું કે જેને કહેવાય રાણા ભીલ બહુ કામ આવ્યા છે ને ભીલ ભીલ બહુ કામ આવ્યા મહારાણા પ્રતાપ ને જેમ આવ્યા એમ પણ રામની હારે પણ ભેલ બહુ આ સબરી આ કોણ છે તો બાબુ એનો શું કારણ હશે કારણ કે એ લોકો રાજા મહારાજા પણ સહયોગ લઈ શકતા હતા ભગવાન રામ પણ એમને જે છે એ જંગલમાં વિચારતા વાનર મહારાણા પ્રતાપ ને પણ જયારે કોઈ રાજા રાજા જયારે અકબર સામે જયારે ડરતા હતા ત્યારે એમણે બાપુ જે છે એ ભીલ કામ આવે અને ભીલ રાણા કહેવાય છોટા રાણા કહેવાય ઝાલા રાણા કહેવાય એ નું બિરુદ મળ્યો તો બાપુ આ બધી જે છે એ નાની કોમ્યુનિટી જે કહેવાય છે પણ કામ મોટું કરે છે એના વિશે શું કરશું હું એક વાત કરું આત્મા છે પરમાત્મા અહીં કેટલા બેઠા પણ જે નાનો માણસ એની સમજણ એની બુદ્ધિ એ ભગવાન જાણતા તા અંતરમુખ સમજી ગયા કે આ કોઈ દિવ વાંધો નહીં આવવા દે ભલે નાનો છે પણ આ જે વાતું કરે છે એ વાતું જ કરશે પણ છેલે જતા એ બધા સુરસુરિયા થઈ જાય એમ આ એ બધા બલિદાન દીધા છે તો વિચાર કરો અને ઘણાય કીધું કે એ નહીં કે એ બધાય હારે આવ્યા છે મારે

કોઈ દી પશુ એને રામ કહેવાય મર્યાદા પુરુષો મેને કહેવાય કોઈ દી રામ મા જગદંબા જાનકી નો રાવણ ખંભા ઉપર બેહીને તેડી ગયા રામ તો હમજતા હતા વિષ્ણુ ના કારણ કે માં જાનકીને તો અગ્નિમાં માયા દીધા હતા અને આ ભગવાનની ગતિ હતી રામની ની કે એક કરજે તારી માને તું તું તેડવાયું ને તો હું જાઈશ અને પણ તારે અહીંયા નાટક કરું જો નાટકમાં સમજી ગયા ને તારે લક્ષ્મણ ને કારણ કે લક્ષ્મણ કે કારણ કે મા દીકરા નો સમજ છે આપડે ભાભી ભાભી નો કહેવાય ભુજાય કહેવાય આપણે ઢેર ભૂજાય એટલે કે તું પાછો લખમણ ની યાદ કરજે કે લખમણ યાદ કરો ને ગમે તો બાય માણસ છે નહીં રે એટલે લખમણ ને વાર કહે છે ને એટલે તરત જાય છે કારણ કે સરસાય છે એટલે ક્રોધી થતા વાર નહીં લાગે એટલે મૃગલા વાહે ગયા શું રામ નતા જાણતા બધું જાણતા હતા પણ રાવણે કીધું પ્રભુ હવે તમે અહીં આવ્યા છો ચૌદ માં બધું કરું અર્ધ ઉત્તમ કરી નાખ્યું છે તો હવે મારો ઉધાર કરો આખી લંકાનો અને તમે મને આદેશ કરો તો મારી માનું તેડી જાવ એટલે મૃગલો બન્યો હોનાનો બોલો ભાઈ રાવણનો માણસ એને મૃગલો બનાવ્યો અને એને બાણ માર્યું આપ જાણો છો અને લક્ષ્મણ લક્ષ્મણ મેંડા બોલવા રામનાવાદમાં અને માએ કીધું લક્ષ્મણ તમારા ભાઈ યાદ કરે છે કે નહીં આ રાવણની નગરી છે અહીંયા તો ક્યાંક એવું હોય આ વાતમાં ન હોય કે નહીં પણ માય ખુદ જાણતી હતી મા જગતંબા હતી જ્વાળામુખી હતી રણચંડી તો નથી જાણતી પણ પણ એકાબીજા વાતને બંધ હતા સમજી ગયા તાવે ખોલી વાત નો કરે કારણ કે વચન દીધા પછી બોલવાનું હોય પર પરીક્ષા હતી એની જય અને રેખા ઓળંગી ઉલતાણી ગયો કે આનાથી બારતમ માં નીકળતા નહીં અને આપ જાણો છો કે રાવણ આવ્યો રાવણ આવ્યો ભગવાન ધારણ કરેલા હતા અને લીટો નો ઓળંગ્યો શું કામ કે જો હું લીટો ઓળંગીશ તો જગત ભગવાન ની માથે વ્રહ નહીં મૂકે આ મર્યાદા પુરુષમની વાત તો જો જય હો રાવણ જેવો રાવણ ધોળસ પરિવાર વિશ્વસાર પંડિત નો દીકરો રીતો નતો ઓળંગ્યો અને એને એટલું કીધું કે તમે બહાર આવો અને હું જો ટપુ ને તો આ મર્યાદાનું ઉલ્લંઘન કહેવાય એમ રેખવાન રેખા આપણા ઘરમાં છે જો માની તો ઉમરો હા ઉમરો લખમણ રેખા છે તો અને જાનકી આવ્યા ફળ લઈ અને નમો રાવણ આમ કીધું માં ખંભા માં બે જાવ ખંભે ત્રણ વ્યક્તિ બે દીકરી બેન ને માં ચોથી વ્યક્તિ બે અને આ કથાકારો દાટ વાળી દે છે ભલે

તમે આવશો તો જ મારો બાપ આવશે તો જ આખું સમગ્ર રાક્ષસ કુટાર પણ એ રામ જાણતા હતા રાવણ જાણતો હતો રાવણ નતો જાણ પણ રાવણ ને ક્યારે કે જયારે ભોળાનાથ નો ટાંદવ કરતો તો પોતે રાવણ હિમાલય અને ભોળાનાથ તો તરત રીઝવા વાળો એટલે કીધું રાવણ માગ્યા કે પ્રભુ મને રાજ આપો કે કેટલું કેટલી ચોકડી એક ચોકડી એટલે ચાર યુગ થાય કેટલે ચાર યુગ એક ચોકડી કે માગી પરભુત તમે જ કહી દ્યો આ જો ઈશ્વરની ગતિ ઈશ્વર જાણે કે જા હું તને ચૌદ નું રાજ આપું છું હે શું કીધું ચૌદ ચોકડી ચૌદ ચોકડી એટલે છપ્પન યુગ હતી તને કોઈ મીટાવી નહી શકે જા રાવણ એક ભૂલ કરી ગયો આવેશ ન માંગ્યું બીજું ન માગ્યો આવેશ ન માંગ્યો કારણ કે બોલો માગ્યા વિના દે ને અને નારદી રીંગ મુકાવ દીધી આપડા જોવો હશે નારાયણ સરોવર નારાયણ સરોવર ત્યાં મુકાય નારદ ને કોઈ દી નો નારદ જેવો મહાન નથીની નરદ મુનિ નો કહેવાય એને નારદ કહેવાય બાપ નારદ ભગવાન છે કે દેવનો દેવ છે જો જાણો તો નારદ નું કામ શું છે બા ત્રીજું નેત્ર છે આ આચું કેવું સમજી ગયા ને સત્ય કેવું ડબાવીને વાત લખાવીને કરવું નહીં આ નારદ તો મહાન છે પણ આપણે એને નારદ મુનિ નો કહેવાય એટલે મીડિયાના બાપુ અમારા પણ એ આદર છે ગુરુ છે અમારા ગુરુ છે તો એ આદર્ય છે અને ગુરુ છે એનું આપણે માન આપવું જોઈએ નારદ નું એને દેવર્ષિ કેવામાં આવે દેવો એને દેવર્ષિ કહેતા પધારો દેવર્ષિ એમ નારદે કીધું ઘરે રાવણ આ શું કે હું ચૌદ ચોકડી નું રાજ જીતીને આવ્યો છો ને મને કોઈ મિટાવી ન શકે હવે સમજો તમે નારદે હું કીધું રાવણ તું એક ભૂલ કરી ગયો શું તે ચૌદ ચોકડી નું રાદ માગ્યું બરોબર છે પણ આવેશ માગી કે મારી બેટી એ ભૂલ થઈ ગઈ કે હવે તો એક કરકે લિંગ દે મારા હાથમાં તું જા ગયા તો ગયો વાત ઈશ્વર ની ગતિ ઈશ્વર જાણે બાપ હે એટલે લિંગ લઈને મૂકી દીધી હવે અમુક બધા નાટક વેડા કરે છે એવું નથી બાપ એ મૂક દીધી અને રાવણ આવ્યો કે ના કે ભાઈ વાત હજી કેટલી વાત જોવું કે મને ભાર લાગ્યો તો એ લિંગ રાવણ થી ન ઉપડી છે પણ એ ભાગશાળી દર્શન કરે છે એમ આ વસ્તુ છે આ કોણ કે છે રાવણ નું કોઈ કે છે આ વસ્તુ આવતી જ નથી આ બોલવી પડે કારણ બહુ પાપ છે દીકરી છે કવિતા છે લખનાર બાપ છે આ ઋષિયો કદમૂળ ખાય ને આ રામાયણ વાંચ્યું છે એમને એમ નથી વચાણી પણ આવું કોઈ કહેતું નથી પડે એમ કરે છે નહી આ સાચી વસ્તી બીજી વાત કે રાવણ હરણ કરી ગયો બહુ પાપા શબ્દો કોઈ દી ન બોલાય તમે વિચાર કરો દશરથ જનક રચ્યો તો ત્યારે રાવણ હોત તેમ આવ્યો હતો સમજી લેજો અને જેનું શિવનું ધનુષ ખુદ શિવે દીધેલું ધનુષ તો જાણતો કારણ કે જનક વિદેહી કહેવામાં આવતા વિદેહ જાનકી સ્વયં રચાનો આપ જાણો છો અને બધાય રાજાઓ ભેળા થયા અને રામના ગુરુ હારે હતા એટલે એ તો જાણતા હતા ગુરુ શું ન જાણતા હજારો હજારો વર્હ ની જાની આવે સતી હતી ગુરુની એટલે કીધું કે હવે રામને કયો રામ એના ગુરુને બધા મીઠા દાંત કાઢવા કે આનાથી રાવણથી ન ઉપડે આનાથી ઉપડે આનાથી ઉપર ઉપડે કારણ કે ખુદ વિષ્ણુ ના અવતાર હતા એટલે જેટલા બોલ્યા ને એ આનાથી નો ઉપડે આના નો એટલે એને સુક્રિયા પ્રદાન મળ્યા સુક્રિયા પ્રદાન સમજી ગયા ને ઓની તાગાઈ તો આમાં કરી ગઈ અને ભગવાન વિષ્ણુ નો અવતાર એ ધનુષ ના મુપાડીને પણ સડાવે આમ સડાવે અને આમ કર્યું તો ભાગ બે થઈ ગયા ધાર ધારા તણ કટકા થઈ ગયા એટલે રામને થોડો ગૌરવ આવ્યો રામને ગૌરવ આવ્યો એટલે જાનકીજી મુસ્કાણા તમને રામાયણ ની માલકો સીતાજી બહુ ઓછું બોલ્યા છે મહાભારતમાં દ્રૌપદી વધારે બોલ્યા એટલે મહાભારત અને રામાયણ ની માલ પર સીતાજી બોલ્યા છે પણ જરૂર પડી છે છે પણ ઓછું બોલ્યા છે જરૂર પડી કે છે ભગવાન રામને વનવાસ દીધો ત્યારે કીધું કે સીતે હું વનમાં વનવાજ આવશું મા બાપનું ધ્યાન રાખજો આપણી જે રઘુકુળ ની પરંપરા છે એના રીત રિવાજો ને આપણે જાણવાના છે ચૌદ વર્ષ હમણાં જાય છે તમારે યારે આવું રામે કીધું દેવી તમારાથી નાવાય નહીં કેમ કે વનવાસ મને મળ્યો છે તમને નથી મેળ્યો સાંભળી લો તમે આપણા મા બાપનું ધ્યાન રાખો રાજનું ધ્યાન રાખો પરંપરા છે આપણા રઘુકુળ ને એ ધ્યાન રાખો અને બને એટલું આપણા જે નિયમો છે રઘુકુળના એ પ્રમાણે તમે સેવા પૂજા કોઈ ગરીબોને ખવડાવવું આ થઈ કરો તમારે એ કરવાનું છે આપણી પ્રજાનું ધ્યાન રાખવાનું છે આવ્યું ને તમારે એટલે સીતાજી હસ્યા હસ્યા ને આ તો મર્યાદા પુરુષો તો કે દેવી હસવાનું કારણ કે પ્રભુ તમે મને ઓળખતા નથી હું તો ઓળખી ગઈશ તમને મનનો ઓળખ્યા અને રામને તોય નો સમજાણું એટલે કે બોલો એ કે મારા પિતાજી ને આ ધનુષ ઉપાડવા આવ્યો હતો રાવણ હોત આવ્યો હતો કે હા કેટલા આવ્યા હતા ધનુષ કોઈથી ડગ્યું નથી કે આ નતું ડગ્યું અને તમે ઉપાડી અને તળ ટુકડા કરી નાખ્યા અને ફરશુરામે ફરશું ઉપાડી લીધી અને તમે મુકાવી દીધી એક શબ્દ દ્વારા કે હા એ શિવ નું ધનુષ તમને ખબર છે એ ધનુષ થી ઘોડો ઘોડો રમતી શું કીધું હું ઘોડો ઘોડો રમતી હતી એટલે તમે એમ મને ન માનશો પણ આપણે જે આ કથા પૂરી કરવાની છે આ લીલા કરવા આવ્યા છે આપણે જો આવી રીતે વિચારવામાં રહીશું તો આ વર્ષો વીતતા જાય છે વિષ્ણુ નો અવતાર છે આ માં લખવી કયો ભલે રણ ચંડી કયો ભલે આદિ આવડ આદિ ને એના એક છે નામ એક છે તત્વો એક છે તત્વો એક છે પણ નામ જુદા છે એટલે કીધું ને એનું કીધું છે એ મંદિરો નવાય મૂર્તિ નવી નવી હોય રે પણ દેવતા તો જૂના 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 દેવતા તો એક જ છે એમાં મંદિર નવા હોય પુજારી નવા હોય મૂર્તિ બધું પણ એમાં જે દેવતા છે એ એક જ છે એને તમે જે નામે પણ બોલાવો એમ આ જાનકીજી ભગવાન રામ મર્યાદા પુરુષોત્તમ હવે જેમલસિંહ મને બહુ મજા આવે છે

બે જ પાત્ર એના જોયા કયો એ કઈ કઈ અને બીજી મંત્રા હમ નદર માંડી ત્યારે રામ ને એમ થઈ ગયું કે આના માં છે મેં તમને કીધું ને ટકોર રામે અહીંયા કરી હતી કે આમાં કોણ છે કોઈ કે બાપ તુમારો જીવ છો ને પ્રાણ છો ને હાથ પગ છો ત્યારે એક જ કઈ કઈ માત કારણ કે કઈ કઈ તો મહાન છે કઈ કઈ નું આ તો માણસ સમજતા નથી હું એક જ જાડેજા સાહેબ હોઉં હારામાં પાડવા પીવા બહુ અઘરા છે અને ઈ કઈ કઈ જાતી હતી પણ બઉ એને તણ હજી હતી માણા બોલે અને ઈ રામે એની આગળ વચન માગ્યું હું ઘરે જમવા આવું પણ શરત કીધું કઈ કઈ કે બેટા આવ્યા પણ તે જે મને કીધું છે હું અહીંયા ઉભે રહીશ તડકે તારા ઉપર દા ઉતરે ત્યાં સુધી આવીશ નહીં હા તો મારા હવાજ દીકરા હું તને ઓળખી ગઈ છું કે માં બોલશો નહીં જો આ બધા ઓળખી જાય છે તો પછી આ લીલા નહી થાય આ લીલા પૂરી કરવાની છે તો બોલ કે મારા બાપુ જ્યારે યુદ્ધ કર્યું ત્યારે મારા બાપુને તમે બચાવી લીધા મોરચા આવી ગઈ કે જે તમારા હાથ ની તમે આંગળી રાખી દીધી ને કે પૈ નીકળી જાત હા રથ નું પૈડા આડો તમે ખીલો જે નીકળી ગયો તો એ આંગળી રાખી દીધી અને મારા બાપને તમે જેને કઈ ગમસાણ બોલતી હતી ગમસાણ ની માલકો રથ કાઢી લીધો હતો અને મારા બાપને તમે બચાવી દીધા હતા માં તમે જગતંબા છો કે બેટા બોલ કે માં હવારે ગાદી બેહવાનું છે મારે એના બદલે ભરત એ બીજું બેટા બીજું માં ઈ આપ મને ચૌદ વર્ષનો વનવાત આ રાક્ષસ સમગ્ર છે ને એને અમે પૂરું કરી કારણ કે આ ઋષિના રત્ન છે સીતાજી આ જાનકી ઋષિના રત્ન છે એનો ઘડો ભર્યો તો મહારાજ જનકે હળ અને એમાંથી નહીં આ જાનકીજી આ હનુમાન આ રામ આ રાવણ આ બધા એમાં જ બધા સમજી ગયા ને તમે પણ આપણે નોખું નથી કરતા આ રામાયણ આપણા શરીરમાં છે મહાભારત પણ આમાં છે પણ આ શબ્દ બહુ માણા ઓછા કે છે અમે ચારણો અન્યાય ન થવા દે એટલે કીધું કે બેટા કાંઈ વાંધો પણ તોય રામે કીધું કે માં સૂર્ય ચંદ્ર રહેશે ને ત્યાં સુધી માણસ તારા નામ ઉપર ક્રોધ કરશો કે બેટા ક્રોધ તો ભલે કરે પણ બેટા એક મને તું વચન દે કે શું કે જ્યારે કૃષ્ણ અવતાર લેન તું તો તારે વિષ્ણુ થાય રામ બની આવ્યો છો માનવ રૂપમાં પણ જ્યારે તું ગોકુળ માં ત્યારે અલગ વાત છે પણ મથુરાની માલકોર તારે મારા કુખે જન્મ માનું છે કે હું તમને વચન આપું છું જાઓ તમે હું તમને વચન આપું છું તમે દેવકી બનજો અને હું તમારે અહીંયા પણ મા કેટલા ખાલી અમુક મિનિટ પૂરતો જો માં કાંઈ વાંધો ને કે બેટા એક દાણ મારા ઉદર થી તાર લેવાનો છે એ વાસુદેવ પિતાજી અને જ્યારે કહે દેવકીજી

જો એ કહી કે એમ કહીએ ખુદ વિષ્ણુ નો ન અવતાર હતો એટલે મેહજા હતો એનો આ હોનર જ અટકી આ અટકી જાય એમ આ વસ્તુ અમુક હમજતા નથી આ વસ્તુને ખૂબ હમજો એ મર્યાદા પુરુષો રામ રામને કોઈ દી માર દુનિયાની તાગાજ નથી રામ લેવાથી જો માણસને મોક્ષ મળી જતો હોય રામનું કોઈ વાળ વાંકો વડે પણ આ મહારાન તમારા ઉપરથી છે આ અયોધ્યા અને ભગવાન હાલતાથી આપ જાણો છો બધું જે હોટીકા થયું છે એની વચ્ચે બાપુ આપણે એમાં સદગુરુ નું એક મહત્વ આવે છે કારણ કે આજે બાપુ આપણા કારણે અનેક જે છે ગુરુનો મતલબ જ એ છે કે અંધકાર માંથી પ્રકાશ તરફ થઈ જાય એટલે એટલે જ આપણે દીપ પ્રગટાવી છે બાપુ જયારે આજુબાજુ કહેર થયો ત્યારે વિશ્વામિત્ર વસિષ્ઠ એવા ગુરુઓ અને એમ કહેવાય કે જે છે એ બાપુ ઋષિમુનિઓની ગુરુઓની ગાદી રાખવામાં આવતી અને રાજમાં પણ રાજકારણમાં જો એ લોકો સાચા સદગુરુના સંપર્કમાં ન હોય એના એના સાથે સત્સંગ ન કરતા હોય તો બાપુ જે છે એના મગજમાં ક્યાંક ને ક્યાંક એ સત્તાનો મોહ આવી જાય છે સત્તાનો જે છે એ લાલચ આવી જાય છે બાપુ ન કરવાના કામ થાય છે પછી એનો પતન પણ થાય છે એ બધા આપણે જાણીએ છીએ તો બાપુ વિશ્વામિત્ર જે છે પછી એમને લઈ જવાની વાત કરી અને બાપુ બે ધડક જે છે એનો હાથ આપી દે છે કે લઈ જાઓ તમે તો એ બાપુ ઘટનાને કઈ રીતે જુઓ છો કે આજે પણ મા બાપ ઈચ્છે ઈચ્છતા હોવા છતાં પણ સદગુરુ પાસે કદાચ મોકલતા અચકાય છે વાહ વાહુ મને હા તો હું તો અભણ છું પણ જામ જાડેજા ખૂબ તમને માના આશીર્વાદ છે એ હોપી દીધા એને માટે કે કારણ કે હા તો ગુરુ માં જન્મ દેનાર અને બીજો માસ્તર જેને વધ્યા કારણ કે એની પાસે ભણતા હતા એટલે માનું દર્દુ છે પેલા આશ્રમ ભણતા હતા તો ખબર છે કે આ જો આ ખુદ અમારું ગુરુ છે અને આ ગુરુ જો આમાં લઈ જતા હોય તો આમાં દેવી શક્તિ હોય તો જ લઈ જાય મનકા નો લઈ આપ જાણો છો ભગવાન રામ ને લક્ષ્મણ ની ગુરુ અરે રામ વિશ્વામિત્ર કીધું દશરથ બે કુંવરને પડકે પ્રભુ આવું નથી દશરથ કહેતા આ તો માણે બધું બેહારી દીધું છે કે બોલો

આનંદ લઈ જાય હાઉ પેલા ભગવાન રામે જેને કહેવાય રાખસીયાણી નો વધ કર્યો હવે સમજી લેજો આ મર્યાદા પુરુષો અને એને માં કહેવાનો હા તો દેનાર માં અને બીજો ગુરુ જેને આપણે ત્યારે માસ્તર કહી પણ એ એને માસ્તર ને એનો ગુરુ કહેવામાં આવે છે એનો બીજો ગુરુ બીજું કે લઈ ગયા એટલે એના ગુરુ એ કીધું સમજો આ ગુરુની આજ્ઞા હ કીધું રામ સાવધાન તૈયાર થઈ જાઓ માથામાંથી બાણ કાઢ્યું ધનુષ ત્યાર કર્યું અને હજી માથે તીર ચડાવે ન ચડાવે કે રામ તમે સાવધાન થઈ જાય હમણાં આમ અને આવી રાખે અહિયાં રાખે નામે હારું ભૂલી ગયો હે તારકા તારકા આવી આમ આવી તારકા એટલે ભગવાને હેઠું કરી નાખ્યું મારો આદેશ છે તોય રામ કીધું કે ગુરુદેવ અમે છત્રી છે સ્ત્રી ઉપર ગા ઉપર ધરમ ઉપર અમે ઘા ન કરી વાત હજી આયે હજારો રાક્ષસ જણ્યા છે બીજી વાત જે મારો પ્રશ્ન અત્યારે આવી ગયો જે મને અત્યારથી સતાવતું હતું રામે બાપુ બધું જ પૂછીને કર્યું છે એ માને પૂછ્યું છે ગુરુ ને પૂછ્યું છે પિતા ને પૂછ્યું છે ભાઈ ને પૂછ્યું છે એમના અર્ધાંગની એટલે કે પૂછ્યું છે અને કૃષ્ણ બાપુ જે પોતાને મજા વિજળી કરી છે તો બાપુ આ બે વસ્તુ ખાસ કરીને એ ઘણી વાર મૂજવે છે એનું કારણ છે અમુક અધૂરા જ ને એટલે આ પૂરું કર્યું છે બીજી વાત કે આપણે કહી છીએ ગણાય ન જાણ્યું જાનકી નાતે હવારે શું થવાનું આ શબ્દ હાવ ખોટો છે વિષ્ણુ નો અવતર શું ન જાણતો પણ આપણે આ ઠોકું બેહેર્યું છે ન જાણ્યું જાનકી નાતે હવારે હું થવાનું ખોટી વાત છે જાણ્યું મારા જાનકી નાતે હવારે મારે વન જાવાનું છે આ શબ્દ છે આ વસ્તુ કેવું છે આમ મારા શબ્દ ને ભ્રસ્ટ કર્યા જાણ્યું મારા જાનકી નાથે હવારે સોથા ઉપર ક્યારે ખબર છે એ કઈ કઈ વચન લઈ લે કો પવન જાય મંથાન બે પછી સમજી ગયા મંથાને કીધું એ કમે કહો ભગવાન રામ સરદુ નાઈ આવતા હતા પિતામર પહેરેલા અને માં જાનકી જેને કહેવાય પોતાના ડાબા હાથ ની ચટલી આંગળી નકુસા રાખીને રાખી નામા સૂર્ય ખકડાવતા હતા રામ ને ભાળી ગયા મીઠ ભંડાર રામ ની હામે માં જાનકીની મીઠ એટલા માટે મને કે વાહ પ્રભુ વાહ આપણે જે કાર્ય કરવાના છે હવે આપણે હળી મળીને આ બધું કરવાનું છે કે એક ધરતી ઉપરથી પાપીનો પોરો છે એને આપણે હળવા કરવાના છે જે વજન વજન વધી છે છે એ ઉતારવાનો પણ એની ચુડી ખખડાવતા હતા એમાં મંધરા હામી હતી મંધરા મંધરા કોણ કઈ કઈ ની દાસી આપ જાણો છો એટલે એ જોવા માંડી જાનકી હામું કે વાહ જાનકી તું કેટલી ભાગશાળી છો કે આ રામ ના તમે અર્ધાંગની બન્યા છો જેને કે રઘુકુળ ના સંતાનો નો મહારાજા દશરથ ના જેને કહેવાય કે દીકરાના તમે અર્ધાંગની બન્યા છો પુત્રો વધુ બન્યા ધન્ય છે તમને ધન્ય છે પછી એમાં એને વિચાર વ્યક્ત કર્યો કોણે વ્યક્ત એવો કર્યો એને વ્યક્ત કરે એટલે માણસ ભૂલી જાય પણ એને વિચાર આવો વ્યક્ત કર્યો કોણે મંત્રાય ઓહો હો હો કેટલી તું જાનકી ભાગશાળી છો આ જગ્યાએ કદાચ હું હોત તારી જગ્યાએ તો હું કેટલી ભાગશાળી હોત ભગવાન અંતર મૂકો આને મર્યાદા પુરુષ એટલે કીધું જાણતા તા સતા એ ભગવાને આવી અને મંદરા માથે હાથ મૂક્યો મંદરા ઢંઢોળી નિંદ્રાધીન થઈ ગઈ હતી જેમકે એટલો ધ્યાનમાં લાગી ગઈ હતી બોલો પ્રભુ તમે કે હા કે શું વિચારતા કઈ નહીં મંત્રા સાચી વાત કરે હું જાણી ગયો છું પ્રભુ સાચી વાત કરું હા મારી ઈચ્છા એવી તો કે આ સીતાની જગ્યાએ હું હતો કેટલી ભાગશાળી બને કઈ વાંધો નહીં મંત્રા પણ તારે મેં માને વાત કરેલી છે બે વચનની ઈ પાહામાં તારે બદલાવ નાખવાનો છે એમાં તારે ભળવાનું છે જેથી ખૂબ ભવનિ માલકાએ બે વચન લેવાનું પણ મંથ એક ધ્યાન રાખજો જગત તને બહુ હેરાન હોય છે કે ભલે કરે પણ જ્યાં કૃષ્ણ અવતારમાં હું કૃષ્ણ બનીશ તે તું કુબડા કુબડી બનજે અને હું તને ચૂડીયું પહેરાવીશ જે ભગવાન એને ચૂડીઓ પહેરાવીશ આપ જાણો છો સમજી ગયા ને એટલે આ એનું ભગવાન નું છે આ બધું એટલે રામ શું જાણતા બધું જાણતા હતા અને ઉર્મિલા જયારે લખમણ સેસાઈ ના ઘરના નહીં ટાળવાની ભાઈ નો આદેશ થઈ ગયો કીધું કે અમે ને જાય છે આ તો દુનિયા ને દેખાડ્યું બધું સમજી ગયા આ તો જાણતા હતા શેસાઈ કારણ અવતાર લીધો ત્યારે આ વિષ્ણુ હતા આ ખુદ માં હતા આ શેસાઈ બધું જાણતા હતા પણ દુનિયાની માલખોરી માનવ રૂપે થઈને આવ્યા હતા આ વસ્તુ કીધું કે એમ કહી હું વિષ્ણુ નો તો દુનિયા પૂરું થઈ જાવ હોનારસ નો બને પણ જો રાવણ એમ કહી દે હું મળ્યો તો વાત પૂરી હતી ને રાવણ મરે ચૌદ ચોકડી છપ્પન હતી કોઈ મટાવી ન શકે પણ અહીંયા આ દેવો ની ઈચ્છા છે દેવો જ જાણતા હોય આપ જાણો છો માન્યો રાક્ષસ હતો છ કોઠા જાણી ગયો હાથમાં કોઠા મુકારો દે ને ભગવાન બંધ કરી કદાચ મારો કાળ બને સમજી ગયા ભાણે જ હતો પણ ભગવાને કોઠો બંધ કરી દીધો ચોક પામ્યો હાથમાં કોઠાઈ જેને કહેવાય વીરગતિ ને પામ્યો એમાં ઈશ્વર ની ગતિ ઈશ્વર જાણે પણ આપણે છે ને હાલી છે આપણે સમજતા નથી હું તો ભણશો હકીકત વસ્તુ આ છે આ જેને કહેવાય પેઢીમાં ખાંડ આપણે કહીએ ભાઈ લોહીના ગણ એની પેઢીઓમાં હેલું આવે છે હવે આપણે ઘરમાં હું કે અમારી રઘુકુલ નીતિ ભાઈ એને ઘણું ખોઈ દીધું રાત મૂકી દીધા જેને હોલા માટે પક્ષી ને બચાવવા માટે પોતે પીંડીયું કાપી લે હવે તારે બીડી દેવાનું એવું નથી હરિચંદ્ર આ વસ્તુ આપણે છે ને આને હરિચંદ્ર કહેવાય ઘણા માણસ હરિચંદ્ર આરે પાત્ર લે ફલાણા ભાઈ પૂગે હરિચંદ્ર એના રૂવાડા જવાય ન થવાય પાપ પાપછા બોલવું હોય ફલાણા રામ જવાય એ ન થવાય રામ થવાય ને રૂવાડા ન થવાય પણ આ આપણા શબ્દ ને જેને કે ભ્રષ્ટ કરી નાખ્યો છે પણ આત્મા આવે આ મોદી છે ને કળયુગ નો કૃષ્ણ છે હા એને આવેશ ગણી જો ભાઈ આ લાઈવ દ્વારા બોલું છે મારે કઈ મોદી લેવું નથી પણ કામ સારા કરે છે કળજુગ નો અમે ચાર નો કોઈ વખાણી જ નહીં પણ કામ એના સારા છે કારણ કે મોદીએ ભવ્ય કામ કર્યું છે બબુ ખાસ કરીને એક સાબિતી હોય છે કે આજે બાવીસ ત્રેવીસ વર્ષ કે પચીસ વર્ષનો છોકરો ઓળી ગયો હોય તમે થોડુંક દોડાવો તો દોડી ના શકે બાપુ મને લાગે તમારી થાકેલા દેખાય આજે અઢાર કલાક બાપુ કામ કરે છે તમે પણ રાત્રે બાપુ જાઓ રાત્રે જે છે એ પાછું માનતાના વિડીયા જોઈને તમને રાજીપો થાય ને આખો દિવસ જે છે દુઃખ લેતા હોય તો આ કઈ શક્તિ આવી જતી હોય છે બાપુ કે જે સામાન્ય વ્યક્તિમાં ન હોય વાહ બહુ મને આનંદ આવ્યો છે એક તો આહાર હું કાયમ માટે કહું આહાર શુદ્ધ તો વિચાર શુદ્ધ વિચાર શુદ્ધ તો વ્યવહારના ના આચાર જીવનના ચાર પાયા કારણ આ યજ્ઞ છે મેં કાલે કીધું છે વિડીયામાં શમશાનમાં યજ્ઞ છે ને એ માઉસ ખાય છે અને આ છે ને એ શું ખાય છે ફળ ફ્રૂટ દૂધ શાક રોટલી ભરમાં તમે બનાવતા એ પણ આમાં તમે દારૂ ફરમાટી નાખો તો પછી આ શમશાન બની જાય એ શમશાન બને એટલે પછી રાક્ષસ વૃત્તિ આવે રાક્ષસ વૃત્તિ એટલે વિચાર તારા એટલે હવન માં હાડકા એટલે હવન ના હાડકા અને હવન ના હાડકા કારણ કે કમર ઉપર મંદિર છે તો આ મંદિરને ને શુદ્ધ રાખો આપણે કહી છે અને ઓડકાર એટલે આ વિચારધારા માણે બગડે એનું કારણ આ છે કારણ કે આહાર શુદ્ધ નથી રહ્યા તમારા આહાર શુદ્ધ હોય વિચારો કોઈ દી ન બગડે કારણ કે હર કોઈ માણસને નજર જ ન બગડે વિચાર સારો હોય તો આમ નજર પડે કે આ મારી મા છે મારી બેન છે મારી દીકરી છે પણ ખરાબ તમે જેને ગ્રહણ કરતા હોય તો પછી તમારી દ્રષ્ટિ ખરાબ જ પાડે એટલે મોદી એટલા માટે હું કરશ્ન કઉ જે દેશો એનો વિરોધ કરતા હતા એ દેશ એમ કે વ્યાવો મોદીભાઈ વ્યાવો મોદીભાઈ વ્યાવો બરોબર બીજી વાત કે ભવ્ય પાંચસો વર કોઈ થી નથી આ ભલે ભલાડા ઠોકતા મને વાંધો તીવી ધારા હું કહું છું વાતું કરે હું કોઈ કારણ ને દંદ મારતો હું તમને એ વશમાં વાત કરું છું આ રાવણે રાત્રે 12 વાગે મીટિંગ ભરી આ મીટિંગ ના તે દીણી ઘો ઘરાણે છે 12 વાગ્યો ઓ અને સુધોનો નામનો વાણીયો તો બહુ બુદ્ધિશાળી વાણીયો વાણીએ કે હરાદ ના કે નો ના કે કારણ કે જીવતાત પુન કરે આપણે સમજીજો કે ભએ આપણે દોય છે અને વાહ કી જાય માજે ને હાથવે છે બળદ ને દહ ધર્યું આપણે આકી જાય પણ નાથ મોડો કાઢી માધ્યમ ના મૂકે જો હાકવા છે પણ એને અબોલ પ્રાણીના જે જીવ બચાવ્યા છે અને ખવડાવ્યું છે એનું ફળ મળે છે એટલે એના કઈ કરવા પડતું નથી આપણે જ આ બધું કરવાનું થાય છે અને હાથવું છે ને કરવું પડે પણ વસ્તુ એક જ છે આપણે સમજતા નથી એની પાસે રાતે રાવણે મીટિંગ ભરી જે રાવણ મીટિંગ ભરે એમાં ખામી શું હોય એટલે આ મીટિંગ બરાબર બોલવાનું હોય આપણી ઘરે ફોન માં આવજો મોગલ ધામે પેલું થવાનું એવું ને મીટિંગ હું તમને કહું આના બધું કોડવડ ભાષા છે જેમ અત્યારે સીબીઆ ની આંતરરાષ્ટ્રીયની જેમ ગુપ્ત ચાખાની કેમ કોડવડમાં વાત થાય છે હું તો ભણછો તેમ એની સબાયુ અલગ ભરાતી સમજી ગયા ને રાવણે આમ પરિણામ કરે એટલે એનો માણસ આવે કોણ આવે એનો અંગત માણસ જે ખાલ સલાસુતન દેવાળો બે વગર એનો માણસ આવી ગયો બોલો એટલે કીધું કે હોને બોલાવો કે કેને વાણીયાને સુધોના નો મહાન હતો આખી લંકા સુધોના નામના વાણીયા પોતે બહુ ડાયો હતો કારણ મેં તમને કીધું ને સત્ય કેવું લોહીમાં છે બરોબર વાણીયો આવી ગયો એટલે આમ કરી આમ કર્યું એટલે આખી સભા ભેળી થઈ સમજી ગયા બે તાલી આમ ને આમ બે આંગળી એટલે આખી સભા ભેળી થઈ ગઈ સભા ભેળી થઈ ગઈ સભા ભેળી થઈ ગઈ આવી ગયા બધા પડદા લાગી ગયા સમજી ગયા ને પડદા લાગી ગયા દહી ગયા પડદે વાતો થતી સ્ત્રીઓ એટલે પડદા હોય તો બધા થઈ ગયો એટલે બોલાવ્યો કે બોલો લંકેશ બોલો કે અમે યુદ્ધ ની શરૂઆત કરી દીધી છે અને આખી લંકા તૈયાર થઈ ગઈ છે કે યુદ્ધ તો કરવું જ છે કે ઈ નહીં કે આપણે નહીં શું કીધું કે ઈ નહીં કે આપણે નહીં એટલે બહુ વિચાર કર્યો એટલે કીધું કેમ કેમ બોલતા નથી કે જૈન ભાઈ બોલો બોલો કે

નગારે ઘા દઈ દીધા છે હવે શરૂઆત થઈ ગઈ છે તમે શબ્દ બોલો દોઢ મહિના પેલા ગ્વાનર આવ્યો તો આખી લંકા હળગાવીને તેથી ક્યાં ગયા તા બધા તમે મોટી મોટી કરો છો કે આ તો કે આના જવાન જેવા કેટલાય છે અને બીજું કે મે રાવણ રાજા એ સાંભળ્યું છે કોને કીધું સુધોના નામના વાણીએ કે મેં એ સાંભળ્યું છે કે શું કારણ કે હાથું કેતા ને એ માણસ કઈ કેતા નહીં એનું એને રાતમાં રાખતા ને સમાજ જે અમુક બળવાન હોય જે એકો હોય તો હો માણસ હટાડે ને એકો કહેવાય આવું ક્યાં છે ક્યાંય આ મહાર ભારતમાં રામાયણ માં છે હો દાડા ને હટાડે ને એકો કહેવાય સમજી ગયા પછી હો હોરા એક હામત કેવા આવા હો એકા ને હટાડે એને હામત કહેવાય આ વસ્તુ વહી ગઈ છે બધી તો કીધું કે બીજું મેં રાવણ રાજા મેં એ વાત સાંભળી છે કે આમાં એક અંગત કરીને દીકરો છે હા કે અંગત છે કે હા કે એના બાપુ કે બેસા નહી કે એમ કીધું કે ભગવાન રામે કે એનો વધ કરી નાખ્યો કે વાલી હા કે વાળીને કે હા કે ઈ એમ કેતો તો દીકરો કે મારા બાપુ કે રાવણ રાજાને છ મહિના પગલ રાખ્યા રાવણ ઢીલો થઈ ગયો કે ભાઈ જવા દો જવા દિયો કે હાલો કે વાણીઓ નીકળી ગયો બુદ્ધિશાળી કોમ છે સમજી ગયા ને આ હમતદારી છે એનામાં બહુ હમતદારી છે તમે જુઓ એને કારણ એ બુદ્ધ ને માને બુદ્ધ એક રાજપૂત જ છે આપણે એમાં ઓછું નથી જાવું સમય આવે છે છે એમાં હા તો આપ જાણો છો યુદ્ધ થયું એટલે રામે જો પડશો તમ મર્યાદાની વાત કરું છો રુગુકુળ સંતાનની સંતાન ની એટલે રાવણ તો ખબર હતી કે ગેરભાવે મળવાનું એટલે વિભિક્ષણ ને અપમાનિત કર્યો હવે આમાં પાટુ મારે છે ઓલું ખોટી વાત છે પાટુ ભાઈ મારે રાવણ રાવણ મારે વિભીક્ષણ ખોટી વાત છે આ શબ્દ ખોટો એટલે એમાં શું થયું કોઈ પણ માણસને પાંચ તાણાની વચ્ચે ઠપકો દો નહીં ઠપકે માણા કાળું પેન એના હું કહે સમજદારી પણ રાવણે સભા ભરી શું ભર્યું સભા હું એ તમને કહું મહાભારતનો દાખલો છે કે અસ્વસ્થામાં હતો ભીમે એનું મણી કાઢી લીધી આપ જાણો છો મણી કાઢી લીધી અને મારી નાખો છો આપણા પાંચ દીકરા એટલે કૃષ્ણ કીધું ભીમ ઉતાવળ ન કર આ ગુરુ નો દીકરો છે બ્રાહ્મણ છે આપણે મરાય નહીં ના મારી જ નાખો તો કે એક કરી કાલે આપણે સભા ભરી પછી એ સભામાં મારી નાખવાનો છે બસ તો વાંધો નહીં ભીમ સભામાં માન નાખવાની વાત પૂરી એટલે હો જાણાની સભા ભરી અને એને સભામાં અપમાનિત કર્યો એટલે ભગવાને કીધું હવે મારો જરૂર નથી કાંઈ જીવતો મરી ગયો એમ સભાની માલકોર કોઈ પણ પાત્ર નો અન્યાય થાય ને પછી જીવતા મરી ગયેલો છે સમજી ગયા ને એટલે વિવિક સરને અપમાનિત કર્યો એને કે તું મારો ભાઈ નથી તું નીકળી જા તારા ઘરે તું તુલસી રાખશ તારા અહીંયા હનુમાનજી જ આવ્યા તું મારો ભાઈ નથી તું મારો દેશ મને નીકળી જા અપમાનિત કર્યો એટલે પગે લાગ્યો હોવા મંડ્યો ભાઈ તમે મને અપમાનિત કર્યો હું તો જીવતો મરી ગયો રામ રાવણ હમતતો હતો કે આ સીધો રામ પાસે જાય છે પણ મારો ભાઈ જાય છે એટલે રઘુકુર ના સંતાનો રિવાજ છે એની પરંપરા છે એના લોહીમાં છે એ જાય છે એટલે મારા ભાઈ ને તિલક કરી દેશે અને વિભીક્ષણ જેવા આવ્યા એટલે એને ઘેરી લીધા વાનરે કોણે વાનરે હા બધા ઘેરી લીધા વાનર ને જટાવ્યું આપણે જાણો છો એટલે લે આવ્યા નિયમ હતો કે ન્યાય રામ કરશે શું કીધું આપણે રામ લઈ જાય કીધું પ્રભુ દશમન નો ભાઈ છે લીધો એટલે બધા આ શું કર્યું રામ સમાધાન કરી નાખશે શું કીધું અમુક હોય ને વાતું કરો અત્યારે મોદી ની વાત કરે છે ને એમ આને હું શું ખહુડિયા કઉ છું સમજી ગયા ખહુડિયા એટલે આમ ભથમાં લીધા વિવિક્ષણ ને એટલે બીજા ખવડિયા વાતું મય હોય ને એમાં હોય અધારો હતા એમાં ઈ કે આ રામ જો આ બત ભી હતી તો આપણે પાછું વળવાનું યુદ્ધ નહીં થાય આ તો ચારણ ની રામાયણ બોલું છો આ કીધું હનુમાન ને હનુમાન આપણે ની માટી લેવા છે ને ફેરી કે હા એ લેતા હો ભગવાન રામે જમણા હાથમાં માટી લીધી અને આ આંગળી આમ ફેરવી આમ ફેરવી અને એને આમ ઉભો ભાલ કરી દીધો કપાળમાં કપાળ કે પરપુ કે અમારા રઘુપુરના નિયમ પ્રમાણે જાઓ વિવિક્ષણ આથી હું તમને લંકાની ગાદી આપું છું જાઓ આથી લંકાની હું તમને ગાદી આપું છું એટલે કે પરભુ તો આપણા જ કાંઈ વાંધો નહીં એટલે પછી આમાં ગણિત એવું પડ્યું કે વિભીક્ષણ રામ વાત કરે પણ થાકે એટલે વિભીક્ષણ હોય જાય અને રામે હોય જાય એટલે આમાં વિચાર કર્યો

દીધી કે એની હેરે એવી વાતે મંડી જાય છે એવી વાતે મંડી જાય છે તો વિચાર તો કરો પછી એમાં આ નળ ને અંગદ ને સુગ્રીન આ અરે જામબાદ ને આ બધા જે હતા ને એ કીધું કે મુરખાઓ આ તારે કે છે ને એ મુરખાઓ કે કા કે તમને જોઈને રામ હોય જાય છે એનું કારણ છે તમારી માથે બ્રહો છે અને ઓતો ગમે તો દશમન ભાઈ છે એટલે નો હોય કે જરીક સમજો કે પછી લાવે લંકેશ તો ખવડિયા દઈ દીધી બોલાવવાનો છે અને કે આ લંકેશ એટલે ડોખા પેન એટલે લાવે પોતાની પરણકુટી માં આ એ લંકેશ કે વિભીક્ષણ એટલે પછી એક બે દાણા રહેવાનું ને અત્યારે કેમ બધા વિખવાદ કરે એ કે તમે આને લંકા દઈ દીધી રાવણ તો ઉભો મારો ભાઈ લખમણ ભરત શત્રુગણ ઉપર મને વિશ્વાસ છે કે યોધ્યા નગરી નહીં રાખે હું યોધ્યા નગરી રાવણ ને આપી દઈશ જો રાવણ કદાચ મારા પગમાં પડે તો આ કેને સમજાવે આમ નેફા દેશી ભાષામાં આ ગુગલમાં નો આવે નેફો એને સમજાવ્યા ભગવાન તો જો આવા વધી જાય છે તો આ હોનાળે છટકી જાય છે સમજી ગયા તમે એટલે ટાઢા પાણી કાઢી રામે સમજી ગયા ને તમે એમ મોદીજી એક કરે છે ને બહુ સારું કામ કરે છે કારણ કે કળતુગ નો પ્રશ્ન છે બાપુ શબ્દ દોષ ઘણી વાર થાય છે અને તમે એનો ગણીવાર ઘણા વર્ષોની જે પરંપરામાં તમે ફેરફાર પાડ્યો છે અને ગૌરવ થાય તો ખાસ ખૂબ રાજીપો થયો છે જેમ કે આપણે અંજારનું ગૌરવ કચ્છનું ગૌરવ જેને રાજ સામે બહાર વટ્યું ખેલ્યું જેસલ જગનો ચોટો ચોરટો તેને પલમાં કીધું તમે કીધું ચોરટો ન હોય બહાર વટ્યો એના પછી બાપુ ફેરફાર થયું તો ઘરક્યા ભેદી લંકા ટાય આવો એક શબ્દ નો દોષ બાપુ વિભીષણને લઈને થાય છે કે એ ઘરકા ભેદી લંકા ઢાય એટલે ઘરમાં જો વિભીષણ હોય તો એ લંકા ઢઈ જાય પણ તમે બાપુ એને આખી અલગ રીતે વાત કરી કે વિભીષણ તો તમે મહાન ગણાવે અને બાપુ બંને પક્ષમાં ભાઈઓ શ્રેષ્ઠ હતા અહીંયા જે છે એ ભરત શત્રુઘ્ન લક્ષ્મણ અને અહીંયા જે છે બાપુ એમ કહેવાય છે કુંભકર્ણ સુતા હતા અને ઉઠાડ્યા અને કીધું ખબર પડી કે આ તો રામ સામે એને યુદ્ધ છેડ્યું છે એને કીધું તમે કરો છો ખોટું પણ હું તમારો ભાઈ છું તમારે પડખે ઉભીને લડીશ તો બાપુ આ બે ઘટનાને કઈ રીતે જો બહુ સરસ વાત છે હું એક વાત કરું જંગલ કપાતું હોય પછી એમાં અમુક ઝાડ ને રવા દેસ ભાઈ આને નો કાપશો આપડે કઈ છે ને મારા તમારા જેવો ભાઈ આ રવા દો બીજું કાઢ નાખો આ રવા દો શું કામ એમાં તત્વ છે એમ વિભીક્ષણ માં તત્વ હતું કારણ કે જેને પાસે ચૌદ ચોકડી નું રાત હતું આપે આવેશ નથી માગી શક્યો પોતે આ તો મહાન બુદ્ધિશાળી જે ભોળાનાથ ને આંતડા પોતાના નાખી ઢગલો કરી અને આંતડા રાવણ હતો બનાવીને ભગવાન ને તો પ્રાપ્ત કરતો હોય મસ્તક નાખી દર વખત આ રાવણ તો સતાયું ઓળખી ગયો કે મારાથી વિશે મારો ભાઈ છે કારણ કે વિભીક્ષણ ગાદીએ છે ને એટલે અમારો વસ વરસ રહી જાય છે સમજી ગયા તમે તો તો પછી એનું નામ શું રહ્યું એમ રામ હમદદાર હતા રાવણ બહુ મહાન વિદ્વાન હતો બ્રાહ્મણ નો દીકરો એટલે આ માણસ અવળા હાલે છે હું એક જ વાત કરું કે ભગવાન કરસ ને સંધિ કરવા માટે ગયા એની માથે જ આવે છે વિભીક્ષણ માટે એટલે કીધું બધાય કે પાંચ ગામ દઈ દઈએ એટલે અમારે સમાધાન કરવું છું હાલો જે આપણે નવી દિલ્હી પુરાની દિલ્હી બે કહી છે ને હા ઇન્દ્રપર્શ છે નવું છે જૂનું છે એટલે ગયા એટલે બધા પગે લાગવા માંડ્યા દુર્યોધન તો કે દુર્યોધન મહાન હતો દુર્યોધન એ એનો ભાઈ ની મેટલ હતી દાતર તો એ હતો પણ દુર્યોધને કીધું કે અમે એને છે પાંચ કામ તો શું એક વિઘોય નહીં એટલું ને હોના નાકા જેટલી અમે જમીન નહીં જઈશું તમે શું કામ આવ્યા એને લેતા હોય મોટા ભાઈ ને કે ના હું આવ્યો છે એના પાતા તમે નહીં એટલે ભગવાન ને થોડોક સરકતા શબ્દ બોલે સરકતા શબ્દ એમ ને એટલે ઘેરાવ શબ્દ એવા બોલ્યા કે જે મને લાગી આવે એટલે કે તમારે આવે ને તમારે શું શાંત કે ભાઈ હું ગમે તો મારે ફુવા છે ખૂનથી એની ઈ જાણે આવ્યો છે તમે આપણે હા એના હશે અને હું દૂત બની શાંતિ બનીને કે ના તમારા અવાજ ને નામ એમાં ભગવાન ને જોતું તો આ થોડો ખીજાય ને તો મને આ કામ કરવાનું મજા એટલે બધા મંડ્યા બોલવા કે રવા દે આમ આમાં વધારે અપમાનિત ન કરાય ના અપમાનિત બંધી કરી લો ને શું કીધું કાળિયા ને બંધી કરો બંધી કીધો ને વેરાટ દર્શન દેખાડ્યા ભીષ્મ આપ જાણો છો ભીષ્મ ગંગાપુત્ર પગમાં પડી ગયા અરે ગુરુ આચાર્ય કૃપાચારી આ બધા બધા પગમાં પડી ગયા દુર્યોધન નો પીડ્યો જો દુર્યોધન લીલા ભાળી તો આ મહાભારત નો થાય સમજી ગયા તમે એમ આ જો રાવણ આ ભાળ્યો તો થાત ને પણ રાવણ જાણતો હતો કે મારો ભાઈ રહી જાય છે તો અમારું નામ અમર રહી જાય છે પછી ઈ વિભીક્ષણ ને ગાદી બેહાર્યો તો બાપુ કુંભકર્ણ કઈ રીતે કહો કારણ કે એ જે છે એને ખબર પડી અને એ સમજદાર કે તમે કરો છો ખોટું મારા મોટા ભાઈ છો એટલે હું તમને સાથ આપીશ ને તમારા ભેગો લડાઈ કરીશ અને પછી ભલે મારું જે થવાનું તો બાપુ આ એક ભાઈ પ્રકાર પણ એ જોવા મળે આ બધું પાત્ર જે આવ્યા હતા અધુરાશ પુરાશ નું કારણ કે હતી અને બદલે લીધી આપ જાણો છો આ જેને કહેવાય દેવને ષડયંત્ર કરવું પડતું હોય તો આ માનવે નથી કર્યું કારણ આપ જાણો છો કે રાક્ષસો હતા પણ એને જે ભક્તિ કરી છે ને દેવને હરાવી દીધા છે એટલે દેવ એ ષડતંત્ર ષડયંત્ર કર્યું આપ જાણો છો ને આજે કે સમુદ્ર મસ્તંગ જયારે કર્યું પરમાત્માએ કે મેરુનો રવાયો કર્યો નાગના નેત્રા કર્યા આપ જાણો છો સમુદ્ર મસ્તંગ કર્યું ત્યારે એમાં રત્નો એરાઓ રહ્યા કવલી ઘા નીકળી ક્યાંય રહ્યું પણ જેટલું ઓલવતા ગયા પછી કીધું કે આવું મારી પાસે કાંઈ નહીં નાના હજી પછી વિક નામ નું હરાહ ઝેર નહીં સ્વાર્થમાં પછી આનું ઝેર જાદુ ઝેર આપણા ગામડાની કહેવત કહેવાય જાદુ નહીં ઝેર એટલે વિષ નહીં રહ્યું હવાને ને ઝીલવે કોણ અને એ ભોળા નાથે હાસી લીધો અટકાવી દે નીલકંઠ માં દે અહીંયા ગણિત કર્યું અહીંયા તમે જુઓ ને દેવો સળિયતર કર્યું છે જોવો આ વસ્તુ તમે ઊંડર ઉતરો કારણ કે આ આ આ જેમ તેમ નતો કુંભકરણ એને ઇન્દ્ર ભવન માગ્યું હતું પણ એને ભગવાન એવું મૂકી દીધું ઇન્દ્ર ભવન માગ તો અમને હક નહીં કરે સળિયતર નતા અને માથે બે હિ ગયો સમજી ગયા ને પડાળ માથે એટલે બોલો કે નીંદર એટલે એને નીંદર માગી લીધી સમજી ગયા આકા આ બધા ભગવાન ને પ્રાવેલા આત્મા હતા ભગવાનને ને મેળવવા વાળા પણ આ બધા ગેર ભાવે પાત્ર આવ્યા હતા તમારે આટલા ઘડી રહેવાનું છે તમારે આટલા ઘડી અને આને કાયમ માટે આપણે મૂકી છે ને જેને દિવસમાં તો એક પોરા મૂકવામાં આવે છે સમજી ગયા ને માનવતાના પોરા મૂકવામાં આવે છે એટલે આ વસ્તુ છે આ મેન વસ્તુ આ છે બાપુ પછી જે છે આપણે વનવાસ ની વાત એમાં પછી જે છે સબરી જેવા જે છે કહી શકાય કે વર્ષો વર્ષોથી તમે ધીરજ રાખો હિંમત એની કિંમત હા બાપુ બે મુદ્દા જે છે એમાં સબરી જે છે એ પાત્ર ને કઈ રીતે જોવો છો બાપુ ખૂબ એમ કેવાય કે એ વર્ણ કઈ એમ કહી શકાય કે જંગલમાં રહેતા એને કોઈ મતલબ એની આશા ન હોય પણ આ એની શ્રદ્ધાને કઈ રીતે જોવો છો કે બાપુ ખુદ રામ ને ત્યાં જવું પડે

ગુરુ પાસે ગયું ગુરુ આ થાય છે કે બેટા હવે તારા હાથ ની એક કરે ભક્તિ કરે પણ કે બેટા તારે અખિલ બ્રહ્માન નો માલિક છે રોજ તો એના નામનું તું ફૂલ પાથર રોજ આંગણું તું ચોખું રાખીએ તારી પર કુટિયા છે રોજ નવા નવા ફૂલ મૂકજે તારે મળશે મળશે મારું તને વચન છે આને ગુરુ કહેવાય સમજી ગયા છે બગડી જાય જેને વણાઈ જાય સમજી ગયા ને વસ્તુ બગડી જાય પછી ખાવાની નથી ઢોળવાનું કામ ઢોળો તો બીજા બીજા જીવો મરી જાય એમ આ વસ્તુ વણાઈ ગયેલી વસ્તુ છે અમુક વસ્તુ એમ ગુરુએ આદેશ કર્યો કે બેટા તું પર્ણકુટી વાળી બે પણ કે મને અહીંયા જંગલ માણસો હાથે પણ કે જેને ભગો રામ છે વિષ્ણુ નો અવતાર એના તું જાપ દેજો કારણ કે નામે પાપ નો નાશ થાય છે તો તારી શું રક્ષા નહીં કરે કીડી ને કણ ને હાથી નો પૂરું પાડતો હોય તો તારું ન કરે બેટા તું એના તારે જાપ કરવાનું રોજ રોજ નામના રામના નામના જપ જપે ફૂલ પાત્ર આડાય છે આડાય જાય છે બોલ લે આવે ચકરી ચાકી મૂકે આ ભક્ત ભાવ કેટલો

અમુક લોકો છે ખોટ હોય કેટલા દિવસ માં થાશે પંદર દિવસ માં થશે વીસ દિવસ આને શું કેશો તો આ એક સબરીની એક બાજુ જે છે આટલી વાત માં કે હવે કરશે ક્યારે માતા બહુ સારી વાત છે હું દેશી વાત કરું જો થોડો વરસાદ હોય તો લપટણો બહુ હોય થોડી બુદ્ધિ વાયડાય બહુ હોય અને ઓછા રૂપિયા બહુ હોય કે પૂરું હારું કે તળિયા જાતક હારું કારણ કે ઓછો વરસાદ હોય આસેકડા હોય થોડા રૂપિયા હોય કે પૂરું હારું કે તળિયા જાતક હારું એટલે આ વસ્તુ હજી અમુક માણસ સમજતા નથી બા આજે હું વાત કરું છું ને એટલે માણસની બુદ્ધિ પ્રમાણે વાત કરે છે એ માણસ હજી સમજતા નથી એટલે વાત આપણે ઈ આવી છે મીઠાઈ બાટવાની છે ફટાકડા રંગોળી તોરણિયા ચાંદલા કરવાના છે ચાંદલામાં હું શું કઉ છું ઘણા પાંચ ચાંદલા પણ પાંચ ચાંદલાનો મતલબ શું છે એવું કઉ છું કેવાવાળા જાણતા પાંચ સાંજલા એટલે હું આ ગણેશ મેન આ લા આ ગણેશ આ રીધિ સિદ્ધિ લાભ છું આ પાંચ સાંજલા મતલબ એ છે આ કોણ સમજે છે કે છે કોઈ પાંચ સાંજલા મેન એ ગણેશ છે આજુબાજુ રીધિ સિદ્ધિ છે

હેઠળ પડી ગયા અને જ્યારે કહે કે વીલ આત્મા લઈ લીધો હતો વીલ લીધો કમરે પિતામર નાખી દીધો દોર રૂપિયા એની કે દાખલા કરી પિતામર કે કમરે થી છૂટી ગયો અને ધરતી એને જેને કહેવાય કે તિસ્કાર દીધો ઠપકો દીધો ગઈ પિતામર મૂળ તો તું દોર રૂપિયા નું શું કીધું આ માણસને ને સમજવા જેવી વાત છે માણા ઉપર વાત કરું મૂળ તો તું દોર રૂપિયા નું કે કા એક ઇજ્જત ઢાકવાનું તું કામ કરશ અને અખિલ બ્રહ્માંડની કમરેથી તું છૂટી ગયો તને શરમ ના આવ્યો એ ફટ છે તને પિતા માર છૂટી ગયો અને પડતા પડતા ધરતીને પગે લાગીને એટલું બોલ્યું પિતા કે હાંભળો ભળો જો મોટો માણસ બોલીને બીજું બોલતો હોય તો પછી અમારે એનો સંગ છોડી છોડી દેવો પડે છૂટી ગયો છું પિતા માર એ મારા ઉપર આ છે

હજારો બ્રાહ્મણો નાના છે કોઈ મને એમ નાના બ્રાહ્મણો આપણે કોઈ નથી મોટા ઉપાડા લીધા હું ભલે જો મને વાંધો નથી આ નાના બ્રાહ્મણની આપણને હાઈ લાગી જાય કારણ કે બ્રાહ્મણ જન્મમાં જીવે બ્રાહ્મણ જુએ નાના બ્રાહ્મણ શું કરે એની ખેતી સમાજ છે